એટલે કહ્યું કે મનને શાંત કરવા માટે શું કરવું જોઈએ? તો કે મનને એકાગ્ર કરવા, એકાગ્ર કરવાનો પ્રયત્ન કરવો અને પ્રભુમાં પ્રેમ રાખવો, પ્રભુમાં સાચો ભાવ પ્રગટ કરવો. પરમાત્માની ભક્તિ છે ના, એમાં આપણે ત્યાં એક પૂજા ભક્તિ છે અને એમાં પણ એક મૂર્તિ પૂજા છે. એક અંગ્રેજીના પુસ્તક ઉપર એમ વાક્ય લખેલું છે કે મૂર્તિ પૂજા ઇઝ પરફેક્ટ સાયન્સ. ઘણા ધર્મમાં મૂર્તિ પૂજાનો વિરોધ પણ છે, પણ મૂર્તિ પૂજા શા માટે? આટલા બધા કરોડોના ખર્ચે મંદિરો શા માટે? આટલી બધી મોંઘી મૂર્તિઓ શા માટે? જરૂર છે આ બધું? આપણે તો કહીએ છીએ કે હૃદયમાં જ રામ બેઠો છે, તો પછી મંદિરમાં શા માટે? પણ મૂર્તિમાં ભગવાન આવે, મૂર્તિમાં ભગવાન આવે એનો એક પ્રત્યક્ષ દાખલો, એક સત્ય ઘટનાની વાત છે. દિલ્હીની ઘટના છે આ. દિલ્હીમાં એક પરિવારની અંદર એક દીકરીનો જન્મ થાય છે. દીકરીને બાળપણથી જ ભક્તિમાં મન લાગ્યું છે. પરિવારે લાડકોડથી, પ્યારથી એને ઉછેરીને એવી મોટી કરી કે ભક્તિમય એનું જીવન બની ગયું. પછી દીકરી જ્યારે સમજણી થઈ ત્યારે એણે નક્કી કર્યું કે મારે વૃંદાવન જવું છે, બાકે બિહારી વ્રજબિહારીના દર્શન કરવા જવું છે. એટલે એના માતા પિતાને કહ્યું મને વૃંદાવન લઈ જાઓ. અને વૃંદાવનના દર્શન કરવા એ દીકરી જાય છે એના પરિવારની સાથે. અને વૃંદાવનમાં બાંકે બિહારીના દર્શન કર્યા એટલે પ્રભુમાં મન લાગી ગયું. એને ખબર પડી ગઈ કે આ મૂર્તિમાં કંઈક છે, સામે આવું ત્યાં રૂવાડા બેઠા થાય એટલે જરૂર આમાં કંઈક એવું તત્વ સમાયેલું છે જે દુનિયામાં બીજે ક્યાંય નથી. એટલે કિશોર અવસ્થામાં આવેલી દીકરીએ વૃંદાવનની અંદર મંદિરમાં ઊભા ઊભા પ્રતિજ્ઞા કરી કે આજથી દર પૂનમે હું વૃંદાવન આવીશ અને બાંકે બિહારીના દર્શન કરીશ દર પૂનમે. અને પછી દર પૂનમે એના માતા પિતા પાસે જીત કરે અને વૃંદાવન આવે. વૃંદાવન અને દિલ્હીની વચ્ચે બહુ જાજુ અંતર નહીં, એટલે શક્ય છે આવી શકાય. દર પૂનમે આવે. આમ કરતા કરતા દીકરી મોટી થઈ ગઈ. હવે તો એ પ્રભુમય એવી રીતે બનવા લાગી કે રાત્રે સુવે તો એ બાંકે બિહારીના દર્શન કર્યા વગર સુવે નહીં, સવારે જાગે તો બાંકે બિહારીના જ સ્મરણ કરીને જાગે. આમ સતત કનૈયાની મૂર્તિમાં એનું મન લાગી ગયું. પછી દીકરીએ એના પિતાજીએ જ્યારે લગ્નની વાત કરી ત્યારે દીકરીએ શરત કરી, પિતાજી મારા લગ્ન તમે એવા પરિવારમાં કરાવજો કે જ્યાં મને દર પૂનમે બાંકે બિહારીના દર્શન કરવા જવા દે, આવી પેલા શરત કરજો. મેં પ્રતિજ્ઞા કરી છે કે જ્યાં સુધી આ શરીરમાં પ્રાણ છે ના ત્યાં સુધી પૂનમ ચૂકીશ નહીં, બાકી બિહારીના દર્શન કર્યા વગર રહીશ નહીં. માટે તમે મને પૂનમના દિવસે મારો પરિવાર, મારા સાસરિયાઓ મને દર્શન કરવાની રજા આપે ને એવો પરિવાર ગોતજો. એટલે એક પરિવારમાં દીકરીને સાસરે વળાવી, પરિવારની સાથે શરત કરી કે મારી દીકરીને પ્રતિજ્ઞા છે કે દર પૂનમે એ બાકી બિહારીના દર્શન કરવા વૃંદાવન જશે, તમને વાંધો ન હોય તો. પરિવાર સંમત થયો, દીકરી સાસરે વળાવી અને પછી પણ દર પૂનમે વૃંદાવન જાય. અને ભગવાને એના ઉપર કૃપા પણ એવી કરી કે દીકરી ગર્ભવતી થઈ, પછી એને ત્યાં બાળક થયું. એ બાળકનો જન્મ પછી પણ સ્વામી પૂનમ આવે ત્યાં એક મહિનો પૂરો થઈ જાય, એટલે સૂતક પણ ન રહે. એટલે ત્યાં એક મહિનો પૂરો થઈ ગયો તો બાળકને લઈને પૂનમના દર્શન કરાવવા ગઈ. એટલે ભગવાનની એવી પણ એના ઉપર કૃપા થઈ, દીકરાઓ મોટા થયા. આમ કરતા કરતા એ સંસાર ચક્રની અંદર ધીમે 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 પુત્ર અને પુત્રોને પરણાવ્યા, દીકરાઓની વહુઓ ઘરે આવી અને આ દીકરી હવે વૃદ્ધ થઈ ગઈ, ગરડી થઈ. અને આ ગરડી સ્ત્રી એ હવે થોડું દર્દથી પીડાય છે અને અચાનક એને એને પક્ષઘાત થાય છે અને શરીરનું એક અંગ ખોટું પડ્યું, ચાલી શકે એવી શક્તિ શરીરમાં રહી નહીં. એટલે દીકરાઓએ અને વહુએ કહ્યું કે હવે તમે પૂનમ ભરવાનું બંધ કરો, કારણ કે તમારા શરીરમાં હવે શક્તિ નથી, તમે વૃંદાવન નહીં જઈ શકો. બોલે નહીં, હું બાંકે બિહારીના દર્શન કર્યા વગર રહી નહીં શકું, મને જવા દો. પણ પરિવાર ના પાડે કે નહીં, બહુ જીદ કરી
દીકરાઓ અને વહુઓ કંટાળ્યા. એક કામ કરીએ કે આને વૃંદાવન જ મૂકી આવીએ. પેલી ઘરડી સ્ત્રી એમ કહે છે કે દીકરાઓ હું તમને હાથ જોડું છું, મને એક વાર પૂનમ લઈ જાઓ, એક વાર પૂનમે મને વૃંદાવન લઈ જાઓ, એક વાર, છેલ્લી વાર, હવે નહીં કહું તમને, હું હવે હું પછી એક એક વાર મને લઈ જાઓ ને, પછી હું ફરી વાર ક્યારેય આવી જીદ નહીં કરું, પછી હું ભગવાનની પાસે માફી માંગી લઈશ, હું અહીંયા મારી પ્રતિજ્ઞા પૂરી કરી લઈશ, હવે મને છેલ્લી વાર પૂનમ ભરવા લઈ જાઓ. દીકરાઓને એમ થયું કે ઠીક છે ચાલો ને એક વાર લઈ જઈએ વધી. એટલે જોળી કરી, માં ને દીકરાઓને વહુએ જોળીમાં બેસાડી, ગાડીમાં લઈ ગયા પૂનમ ભરવા વૃંદાવન. બાકે બિહારીના દર્શન કર્યા, ક્ષમા માગી કે હે બાકે બિહારી, હે વ્રજ બિહારી, હવે આવતી પૂનમથી હું તારા દર્શન કરવા આવી નહીં શકું, મને માફ કરજે, મેં પ્રતિજ્ઞા કરી હતી કે ખોડિયામાં પ્રાણ હશે ત્યાં સુધી હું પૂનમ ચૂકીશ નહીં, પણ હવે આજ પ્રતિજ્ઞા અહીંયા પૂરી કરું છું, જેટલા શ્વાસા બાકી હશે એટલા જીવી લઈશ. આમ કહીને પાછી ફરતી હતી ત્યાં દરવાજા ઉપર લાલજી મહારાજ વેચાતા હતા. દીકરાને કીધું કે બેટા હવે આવતી પૂનમથી તો હું કઈ પૂનમ ભરવા આવવાની નથી, તો મને આ લાલજી મહારાજની મૂર્તિ લઈ દે ને, હું ત્યાં જ મારા બાકે બિહારીના દર્શન પૂજા કરી લઈશ. દીકરાને એમ થયું કે હા પૂનમ ભરવાનું અહીંયા દર પૂનમે ધક્કા ખાવાનું બંધ થતું હોય તો કઈ વાંધો નહીં. એટલે એક લાલજી મહારાજની મૂર્તિ લઈ દીધી. એટલે કીધું કે બેટા એક કામ કરને, એક વાર મને અંદર પાછી લઈ જા ને મંદિરમાં, એકવાર મને પાછી મંદિરમાં લઈ જા. એટલે દીકરાઓ પાછા ઉપાડીને અંદર મંદિરમાં લઈ ગયા. પૂજારીજીને એમ કીધું કે બાપજી આ મેં મૂર્તિ લીધી છે તમારા મંદિરમાં, જે વૃંદાવન વિહારી લાલની મૂર્તિ છે ને, એને આ મૂર્તિ અડાડી દો ને, એટલે મારો લાલો પુષ્ટાવાઈ જાય. એ બાકે બિહારીની મૂર્તિ છે ને, એને આ મારા લાલાની મૂર્તિ અડાડી દો, એટલે એ પ્રાણ આમાં આવી જાય, એટલે મારે પૂનમ ભરવા અહીંયા સુધી આવવું નહીં પડે. પૂજારીને એમ થયું કે બહુ ભાવિક વ્યક્તિ છે, લાવને લાલજી મહારાજની મૂર્તિ નવી લીધી હતી, એ બાકી બિહારી લાલની મૂર્તિને અડાડી દીધી, હરખાઈ ગઈ આ વૃદ્ધ ડોસી. કે બાળપણથી જ્યારે સમજણી થઈ ત્યારથી બાકી બિહારીના મંદિરે દર પૂનમે આવે છે, અને આજ લાલજી મહારાજને લઈને નીકળી કે હે નાથ, હે ઠાકોર, હવે હું તારા દર્શને વૃંદાવન નહીં આવી શકું, હવે તો બસ આજ લાલો એ મારો વૃંદાવન વિહારી મારા ઘરે પધારે છે અને એના હું દર પૂનમે દર્શન કરી લઈશ. ઠાકોરજીને લઈને ગઈ ઘરે, દરરોજ ઠાકોરજીની સેવા પૂજા બધું કરે છે. શરીર હવે ક્ષમતા વાળું રહ્યું નથી, શરીરમાં શક્તિ રહી નથી, અને એમાં જન્માષ્ટમી નો દિવસ આવ્યો, ગોકુળાઠમ. આ વ્રત ડોસી તો ખાટલામાં પડી છે, ઊભું થઈ શકાય એવું નથી, એટલે દીકરાઓને અને વહુઓને બોલાવ્યા અને કીધું કે દીકરાઓ આજે જન્માષ્ટમી છે, આજ મારા લાલાનો જન્મદિવસ છે, મારાથી તો ઊભું થવાતું નથી, તમે દીકરાઓ વહુઓ એક કામ કરો ને, બધા પરિવારના ભેગા બેસો અને મારા લાલાને જરાક નવડાવી દેજો ને, મારા ઠાકોરજીને સ્નાન કરાવી દો અને એને વાઘા પહેરાવજો, એને શૃંગાર કરજો ને. દીકરાઓ કહે છે કે અમારે ધંધામાંથી ક્યાં નવરાશ મળે છે, પણ માને રડતી જોઈ એટલે દીકરાઓને એમ થયું કે હવે ક્યાં જાજુ જીવવાની છે, ને ઠાકોરજીની સેવા કરીને રાજી કરી દઈએ એને. એટલે દીકરોને વહુ આવ્યા, ઠાકોરજીની મૂર્તિ જ્યાં પડી છે ને ત્યાં એમને વાઘા બદલાવવા, સ્નાન કરાવવું, આમ કરીને થોડું ખીજમાં ને ખીજમાં દીકરાઓએ ને વહુએ મૂર્તિ ઉપાડીને એટલી વારમાં હાથમાંથી લાલાની મૂર્તિ પડી નીચે લાદી તૂટી ગઈ, અને અવાજ આવ્યો એટલે પેલી સૂતેલી ડોસી ખાટલામાંથી બેઠી થઈ ગઈ. શું થયું, લાલો પડ્યો? અરે રે, ખાટલાના પાયા ઉપર માથું ભટકાડીને રડવા માંડી કે મારા લાલાને વાગી ગયું હશે, દીકરાઓ તમે ધ્યાન ન રાખ્યું, ઠાકોરજીને શું, તમે જરાક તો વિચાર કરો, મારો લાલો કેટલો નાનો, એ બાકે બિહારીને લાગી ગયું, નીચે લાદી તૂટી ગઈ. દીકરો કહે છે કે માં એ લાદી તૂટી ગઈ પણ લાલાની મૂર્તિને કાંઈ નથી થયું. અરે તમને શું ખબર હોય, એને કેટલું વાગ્યું હશે, એને દુખતું હશે, આ લાદી તૂટી ગઈ તો લાલાને કાંઈ ન થાય.
જાઓ જાઓ મારા લાલાની માટે ડોક્ટર બોલાવી આવો. દીકરાઓ હસવા માંડ્યા કે આ મૂર્તિ છે, મૂર્તિ નથી, મારો ઠાકોરજી છે. તમે એને મૂર્તિ માનો છો, એ મૂર્તિ નથી, એ મારો બાકી બિહારી છે. જાઓ એને વાગ્યું હશે, ડોક્ટર બોલાવી આવો. રડતી બંધ થતી નથી આ માં, અને દીકરાને એમ થયું કે આજ ક્યાં ડોક્ટર ગોતવા જાવ, આજ તો જન્માષ્ટમી છે, ક્યાંય ડોક્ટર મળશે નહીં, છતાંય પ્રયત્ન કરી જાઓ. એટલે ગામમાં નીકળ્યો ડોક્ટરને ગોતવા માટે, પણ કોઈ ડોક્ટરો છે નહીં. આજે તો ગોકુળ આઠમનો દિવસ એટલે બધે દવાખાના બંધ હતા, એકાદ કોઈ ડોક્ટર મળ્યો. ત્યારે એમ કહ્યું કે કોણ બીમાર છે, તો કે મારી માનો ઠાકોરજી લાલો બીમાર છે. ડોક્ટરો એને ગાંડો કહીને કાઢી મૂકે કે જા જા હવે, એવું કઈ ઠાકોરજી થોડો બીમાર પડે. પણ સાહેબ મારી માનો ભાવ છે કે એનો ઠાકોરજી મારા હાથમાંથી પડી ગયો, એની મૂર્તિને વાગ્યું હશે, એને પીડા થતી હશે, આવું એ કયા કરે છે, તમે એકવાર આવીને તપાસ તો કરી જાઓ. પણ હું મૂર્તિમાં શું તપાસ કરું? કોઈ ડોક્ટરો વૈદો આવવા તૈયાર નથી. આમ કરતા કરતા સાંજ પડવા આવી, દીકરો થાકીને ઘરે પાછો આવતો હતો તો રસ્તામાં એક મુસ્લિમ ડોક્ટરનું દવાખાનું આવ્યું. ડોક્ટર જાતના મુસ્લિમ છે, લાવને. આમ તો કોઈ હા નથી પાડી, પણ મુસ્લિમ ડોક્ટર છે, કદાચ એને ઠાકોરજીની મૂર્તિ હોય કે દર્દી હોય, શું ફરક પડે, લાવને એને એકવાર પૂછી લો. એટલે પેલા દીકરાએ આવીને ડોક્ટરને પૂછ્યું કે સાહેબ મારે ઘેરે આવશો કેમ? તો કે મારી માનો ઠાકોરજી બીમાર છે. શું થયું છે? એની ઠાકોરજીની મૂર્તિ મારા હાથમાંથી પડી ગઈ, એટલે માને એમ થયું કે ઠાકોરજીને વાગ્યું હશે, એટલે ડોક્ટર બોલાવવા મને મોકલ્યો છે. એ ઠાકોરજીની મૂર્તિ? બોલે હા. ગાંડો તો નથી થઈ ગયો ને, મૂર્તિને કઈ વાગે? હું એ જાણું છું સાહેબ, મૂર્તિને ન વાગે, પણ મારી માં માનતી નથી. કોઈ બાળક પડી ગયું હોય ને ડોક્ટર બોલાવવા મોકલે ને હું તમને બોલાવવા આવું તો તમે આવો એ ખરા, મને એ ખબર છે. પણ મૂર્તિ હાથમાંથી પડી ગઈ અને હું તમને કહું કે મૂર્તિને વાગ્યું અને મૂર્તિને પીડા થાય છે, એને દુખે છે, એનો હાથ ભાંગી ગયો, પગ ભાંગી ગયો, એનું માથું ફૂટી ગયું, આ હું તમને કહું તો તમે મને ગાંડો જ માનો, પણ મારી માં છેલ્લી ઘડીઓ તરફ જઈ રહી છે, માનતી નથી, હું શું કરું? તમે એકવાર મારા ઘરે આવી જાઓ અને જરાક લાલાને જોઈ લો અને મારી માને એમ કહી દો કે કાંઈ નથી થયું તારા ઠાકોરજી, બધું બરાબર છે, એટલે મારી માને સંતોષ થઈ જાય. પેલા મુસ્લિમ ડોક્ટરને એમ થયું કે લાવને એની માને સંતોષ થઈ જતો હોય તો એની સાથે જવા દો ને, શું વાંધો. એટલે ડોક્ટરને લઈને દીકરો ઘરે આવ્યો, માને કીધું કે લે માં ડોક્ટર લઈ આવ્યો છું. બાજોટ ઉપર ઠાકોરજીને પધરાવ્યા છે, માં સામે બેઠી છે ખાટલામાં, અને ડોક્ટર સાહેબને કીધું સાહેબ મારા લાલાની તપાસ કરી દો, એનું માથું ફૂટી ગયું છે, આ દીકરાઓએ વહુએ ધ્યાન ન રાખ્યું, માત્ર મેં તો એને એક સ્નાન કરાવવાનું કીધું, વાઘા બદલાવવાનું કીધું ને મૂર્તિ પછાડી લાદી તૂટી ગઈ, મારા લાલાનું માથું નહીં તૂટી ગયું હોય. ડોક્ટર સાહેબે કહ્યું કે માં લાલાની મૂર્તિને કાંઈ ન થાય, એ તો મૂર્તિ છે, એ તો પથ્થર છે. ના ના, મારો ઠાકોરજી છે, મારો બાકી બિહારી છે, જરા તપાસ તો કરો. એટલે ડોક્ટર સાહેબે માના સંતોષ માટે ખાલી લાલાને આમ હાથ ફેરવી ફેરવીને બધે જોઈ લીધું કે ના ના માં કાંઈ નથી થયું. એમ નહીં સાહેબ, હું જ્યારે જ્યારે બીમાર પડતી મને કાંઈ કાંઈ થતું ત્યારે ડોક્ટર ઘરે આવતા ત્યારે પેલું કાનમાં લગાવતા કંઈક અને પછી મને તપાસ કરતા, તો એમ તો તમે તપાસ કરો, આમ થોડી ખબર પડે. ડોક્ટર સાહેબ કહે છે કે ડોશી બહુ ભાવિક છે. દીકરાએ ઈશારો કર્યો કે સાહેબ મારી માં હવે બહુ જાજુ નથી રહેવાની, એની ઈચ્છા પૂરી કરી દો ને, આવ્યા જ છો તો એક મિનિટ વધારે એમાં શું ફરી પડવાનો. એટલે પેલા મુસ્લિમ ડોક્ટર પેલું કાનમાં લગાવે, ડોક્ટરો એ રીતે આમ લગાવ્યું અને પછી લાલાને આમ શરીર ઉપર આમ ફેરવે છે, અને ફેરવ્યા પછી અડધી મિનિટ નથી થઈ ત્યાં તો ડોક્ટર ઊભા થઈ ગયા, કાનમાંથી બહાર કાઢ્યું અને દોડતા દરવાજા સુધી પહોંચી ગયા. પેલી ડોશી અવાજ કર્યો, એ ડોક્ટર સાહેબ શું થયું છે, જરા કયો તો ખરા મારા લાલાને, અને તમે આમ ક્યાં ભાગ્યા? ક્યાં ભાગ્યા નહીં, ક્યાં કરે, જ્યાં દર પૂનમે તું જાતી ત્યાં હવે હું જાઉં છું, આમાંથી ધબકારા સંભળાય છે.
આમાંથી ધબકારા સંભળાય છે. બસ યહી ભાવ હૈ, યહી પૂજા હૈ. તે મુસ્લિમ ડોક્ટર દરવાજાની બહાર નીકળી ગયો અને પગે ચાલીને દિલ્હીથી વૃંદાવન આવ્યો અને બાંકે બિહારીના દર્શન કર્યા. દિલ્હીની આ સત્ય ઘટના છે કે એક ઠાકોરજીની મૂર્તિમાં પણ જો પ્રાણ આવી શકતો હોય સાહેબ, જે એક પથ્થર છે, એક ધાતુ છે, એમાં જો તમારો સાચો ભાવ હોય તો એમાં પ્રાણ આવી શકતો હોય. તો પ્રભુમાં સાચો ભાવ રાખો, પ્રભુમાં સાચો પ્રેમ રાખો. ઘણી જગ્યાએ અમે યજ્ઞ યાગાદી કથા કરવા જઈએ ત્યારે એમાં અમે પ્રસાદી લખીએ, પ્રસાદીમાં સૂકો મેવો લખીએ, કાજુ બદામ તજ લવિંગ એલચી, એટલે પછી લિસ્ટ જોવે એટલે એમ કે આ ક્યાં બધું ભગવાન થોડા ખાવાના છે. ભગવાન ભલે નથી ખાવાના, પણ સાચો ભાવ તો રાખો. ભગવાનની દ્રષ્ટિ તો એમાં પડવાની છે. તો પ્રભુમાં સાચો ભાવ રાખો એ મનને શાંત કરવાનો એક ઉપાય છે.